ફ્રેન્ડ્સ, અને ન્યાસ હોમ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી ચટપટા એવા પોટલી પૌવાની રેસીપી. તમે કહેશો, પોટલી પૌવા શું છે? તો આ પોટલી પૌવા ખૂબ જ ઝડપથી રેડી થાય છે, સાથે પચવામાં ખૂબ જ હલકા હોવાથી નાના બાળકોથી લઈને વડીલોને તો ખૂબ જ ગમશે. તો તમારે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અને ન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. પોટલી પૌવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધી શાકભાજીઓ સાતળી લઈએ. તેના માટે એક કડાઈ લીધી છે. કડાઈની અંદર એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું, સાથે તેની અંદર ચપટી હિંગ, લીમડો અને જીરું પણ એડ કરી દઈશું. તે સરસ રીતે સતળાઈ જાય પછી આપણે તેની અંદર કટ કરેલા બટાકા એડ કરી દઈશું અને 2-3 મિનિટ માટે તેને સરસ રીતે સાતળી લઈશું. સાથે આપણે તેની અંદર ચપટી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. બટાકાને સરસ રીતે ચડવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને બટાકાને ચડવા દઈશું. આપણા બટાકા સરસ રીતે ચડે ત્યાં સુધી આપણે પોટલી પૌવાની પ્રોસેસ કરી લઈએ. આ પોટલી પૌવા ખૂબ જ હલકા બનાવવાના હોવાથી આપણે તેના માટે મમરાનો ઉપયોગ કર્યો છે. તો મમરાને સરસ રીતે ક્લીન કરીને રેડી કરી લીધા છે. હવે આપણે એક બાઉલ લીધું છે, તેની ઉપર કોટનનું કપડું મૂકી દઈશું અને તેની અંદર બધા મમરા એડ કરી દઈશું. હવે આપણે પોટલીને સરસ રીતે બાંધી દેવાની છે. તો તમે જુઓ, આપણી પોટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે આ પોટલીને બાઉલની અંદર મૂકી દઈએ અને તેની ઉપર 2-3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. આ રીતે આપણે 2-3 ગ્લાસ જેટલું પાણી તેની ઉપર એડ કરી દીધું છે અને તેને સરસ રીતે પાણીમાં પલાળી દીધી છે. હવે આપણે આ પોટલીને અલગ મૂકી દઈએ અને 5 મિનિટ પછી આપણે તેને ખોલીશું. બટાકાની સાથે આપણે ગમતી કોઈ પણ શાકભાજીઓ આપણે એડ કરી શકીએ છીએ. અહીંયા આપણે બાફેલા વટાણા લીધા છે, સાથે બાફેલી સ્વીટકોર્ન એડ કરી છે. હવે આપણે તીખાસ માટે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. જો તમે તીખું ઓછું ખાતા હો તો ઓછું એડ કરી શકો છો. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. બધી શાકભાજી સરસ રીતે રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે ગળપણ માટે 1/2 ચમચી ખાંડ એડ કરી છે, સાથે 1/2 ચમચી લીંબુનો રસ ખટાશ માટે એડ કરી દઈશું અને બંને ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જુઓ, આપણી બધી શાકભાજી સરસ રીતે રેડી થઈ ગઈ છે. આપણા બટાકા પણ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે પોટલી ખોલીને જોઈ લઈએ કે આપણા પૌવા સરસ રીતે રેડી થયા છે કે નહીં. આ રીતે પોટલીને દબાવીને બધું પાણી આપણે નીચોવી લઈશું. તમે જુઓ, આપણું બધું પાણી સરસ રીતે નીકળી ગયું છે. આપણે પોટલી ખોલીને જોઈશું તો આપણા મમરા સરસ રીતે રેડી થઈ ગયા છે. હવે આપણે આ મમરાને આપણી જે શાકભાજી સરસ રીતે રેડી થઈ ગઈ છે તેની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મમરાને હલકા હાથે શાકભાજીની અંદર સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. અહીંયા આપણે ગાર્નિશિંગ માટે થોડા દાડમના દાણા પણ એડ કરી દઈશું. હવે આપણે મમરાને શાકભાજીની અંદર સરસ રીતે મિક્સ કરી દીધા છે. આપણા પોટલી પૌવા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો ચલો સર્વિંગ પ્લેટ લઈ લઈએ અને પોટલી પૌવાને સર્વ કરી દઈએ. આ પોટલી પૌવાની ઉપર ડુંગળી અને રતલામી સેવ એડ કરશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો આપણે પોટલી પૌવા લીધા છે, તેની અંદર થોડી ડુંગળી, થોડી રતલામી સેવ એડ કરી દઈશું. સાથે આપણે તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને તેનો આનંદ માણીશું. અમારા પોટલી પૌવા તો રેડી છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી રેડી થાય છે, સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમને અમારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સાથે અનન્યાસ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.